સાવ અલગ અને પોતાની રીતે વિચારી શકતા સશક્ત કવિ એટલે શ્રીકાંત શાહ. શ્રીકાંત શાહ એટલે કવિ, નાટ્યકાર અને નવલકથાકાર. શ્રીકાંત શાહ પોતાનો પરિચય આ રીતે આપે છે. હું શ્રીકાંત શાહ, જન્મસ્થળ બાટવા, સૌરાષ્ટ્ર, 29/12/1936 જન્મ તારીખ. હું એક વેરી ડાયનેમિક, એક અદ્ભુત અને વેરી ઇન્ટરેસ્ટિંગ પર્સન છું એવું હું મારા વિશે કહેવા માગું છું કે હું રિયલી અદ્ભુત માણસ છું. ઈગો નથી, ઈગો સાથે નથી કહેતો, ધીસ ઇઝ એ મિયર સેલ્ફ એનાલિસિસ જેનો ફીડબેક મેં માણસો પાસેથી મેળવેલો છે. એટલે માણસોએ પણ આ વાત મને કહી છે, માટે હું કહી શકું છું. હું જુદી તરહથી લખું છું, મારી સિગ્નેચરથી. મારું લખાણ, મારું સર્જન, મારા કાવ્યો, મારા નાટકો, મારી નવલકથા કે મારી ટૂંકી વાર્તાઓ, એ સામાન્યતઃ જે લખાઈ છે અને હજુ 50 વર્ષ સુધી જે લખાશે એનાથી જુદા જ પ્રકારે હું લખી રહ્યો છું. એટલે કે કદાચ હવે પછીના 40-50 વર્ષ પછી કદાચ મારી આખી એક વાત કોક એક મૂલ્ય પેદા કરે. એટલે જ સાવ અમસ્તું કોક તણખલું ઉગે, સાવ અમસ્તું એક તણખલું ઉગે ને સાવ અમસ્તું એક કબૂતર ઉડે. સાવ અમસ્તું, સાવ અમસ્તું એક તણખલું ઉગે, સાવ અમસ્તું એક કબૂતર ઉડે, સાવ અમસ્તી એક માછલી, એક લહેરખી, એક પાંદડી, એક ડાળખી જલમલ જલમલ કૂદે. લાગે જાણે બધું અમસ્તું લાગે, લાગે જાણે બધું અમસ્તું લાગે, તેમ છતાં આ એક કબૂતર ઉડે, એક તણખનું ઉગે, એની સહીથી કંઈક અગોચર દસ્તાવેજો ખીલે પાંગરે. સો હું પણ માનું છું કે મારી સિગ્નેચર સાથે મેં ઘણા નવા સર્જનાત્મક મૂલ્યો અને દસ્તાવેજો તૈયાર કર્યા છે. આવું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા શ્રીકાંત શાહનો જન્મ તારીખ 29/12/1936ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે થયો હતો. એમની માતાનું નામ વસંતબહેન, પિતાનું નામ વલ્લભદાસ શાહ અને પત્નીનું નામ રૂતાબહેન. ક્યારેક નિરંજન સરકારનું તખલ્લુસ ધારણ કરનાર શ્રીકાંત શાહે પ્રાથમિક માધ્યમિક અભ્યાસ ગામમાં જ કરી SSCની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ જૂનાગઢની બાઉદ્દીન કોલેજમાંથી મનોવિજ્ઞાન વિષય સાથે 1959માં BA અને આ જ વિષય સાથે 1962માં MAની પદવીઓ પ્રાપ્ત કરી. શ્રીકાંત શાહે 1962-63 દરમિયાન અમદાવાદની જાણીતી HK આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકેની કારકિર્દીથી શરૂઆત કરી અને ત્યાર પછી તો જામનગરમાં એમ્પ્લોયમેન્ટ ઓફિસર તરીકે, રાજકોટમાં જનસત્તા દૈનિકના મેનેજર તરીકે, અમદાવાદમાં જનસત્તાના જનરલ મેનેજર તરીકે એમ વિવિધ પ્રકારની નોકરી કરી છેલ્લે અમદાવાદની વિવેકાનંદ આર્ટ્સ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા અને અહીંથી જ તેઓ નિવૃત્ત થયા. શ્રીકાંત શાહના સર્જન વિશે વાત કરીએ એ પહેલાં આપણે સાંભળીએ એમનું એક કાવ્ય એમના જ અવાજમાં
અને અંદાજમાં, જેમ કે દાખલા તરીકે એક વૃદ્ધ માણસ કે મારી વાત, એ જ ખુરશી, એ જ છાપું, એ જ ખુરશી, એ જ છાપું, એ જ ચશ્મા, એ જ ચૂપકી દે, એ જ ખુરશી, એ જ છાપું, એ જ ચશ્મા, એ જ ચૂપકી દે, માત્ર માત્ર ફળીઓ થઈ ઉગેલા લીમડે, માત્ર ફળીઓ થઈ ઉગેલા લીમડે, એક પક્ષીની અવાચક પાંખમાં આછી અધૂરી સાંજ છલકી. શરૂથી જ સર્જનમાં સાહસિક અને કંઈક અંશે વિદ્રોહી વૃત્તિ ધરાવતા શ્રીકાંતના પ્રસિદ્ધ પુસ્તકોમાં 1962માં કાવ્ય સંગ્રહ એક, ત્યારબાદ અસ્તિત્વવાદી ગણાયેલી નવલકથા અસ્થિ, જેમાં બધે જ માત્ર હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈનો જ ઉપયોગ થયેલો છે. 1962માં લખાયેલી અને 1966માં પ્રકાશિત થયેલી અસ્થિ 2500 વર્ષ પહેલાંના કોઈ ધોરિયા રસ્તા ઉપર યજ્ઞમાં સમિધ થવા ધકેલાતા ઘેટાના ટોળાને જોઈ રહેલી ભગવાન તથાગતની પારદર્શી આંખ અને અસ્થિ વચ્ચે, મારી અને તમારી વચ્ચે, ગલીના વળાંક પાસે ઊભા રહેલા માણસ અને માણસો વચ્ચે, વ્યર્થતા અને વાસ્તવિકતા વચ્ચે, ને શ્વાસ ઉચ્છ્વાસનો આ બધાની સાથે મારો સંબંધ હોવાને કારણે 2500 વર્ષ પૂર્વે લખાયેલી અસ્થિ ભગવાન તથાગતના સમયે, એ અસ્થિ મેં ફરીથી મારી સિગ્નેચરથી લખી. હું પોતે અસ્થિને, અસ્થિ નવલકથાને એક અત્યંત વિશિષ્ટ, અનન્ય અને સમર્થ સર્જન તરીકે મૂલવું છું. કદાચ આધુનિક ગુજરાતી નવલકથાની શરૂઆત અસ્થિથી થઈ. કદાચ અસ્થિ એ જ માનવ સંદર્ભની સમગ્ર છબી ઉપસાવવામાં, તેના આંતરિક રહસ્યો ખોલવામાં, માણસની પરિચિતતાને, અપરિચિતતાને, અસંગતતાને, અનંતતાને પ્રગટ કરવામાં ઘણી મહત્વની રીતે અસ્થિએ માણસનો માણસ સાથે કરેલો એક કાળજાળ સાક્ષાત્કાર છે. ભગવાન તથાગત એક દિવસ પોતાના શિષ્ય સમુદાય સાથે ધોરિયા રસ્તા ઉપરથી પસાર થતા હતા. તેમની આગળ એક ઘેટાનું ટોળું જતું હતું, જેને જોઈને તથાગતે પોતાના શિષ્યોને કહેલું કે આ બધા ઘેટાઓ કોઈ યજ્ઞમાં સમિત થવા માટે કોઈ બરછટ હાથોથી ધકેલાતા, દોરાતા, ઘેરાતા, પોતાના હિસ્સાનું જીવન અને પોતાના હિસ્સાનું મૃત્યુ ઉંચકીને આગળ અને આગળ વધી રહ્યા છે. આ સંદર્ભ અને ભૂમિકા સાથે મેં કોઈ મહાકાલના યજ્ઞમાં સમિત થવા મત્તી મારામાંથી જ વહી રહેલી મારી જ આવન જાવનને, મારી જ વેરણ છેરણને, મારી જ શક્યતા અશક્યતાને અને મારી જ નિશ્ચિતતા અનિશ્ચિતતાને અસ્થિ દ્વારા પ્રગટ કરી. જ્યારે બીજી રહસ્યમય નવલકથા છે ત્રીજો માણસ, નાટકોમાં તિરાડ અને બીજા એકાંકીઓ, દ્વિઅંકી નાટક નેગેટિવ, ઉપરાંત કેનવાસ પરના ચહેરા અને હું, એકાંત નંબર 80 એ એમના એકાંકી સંગ્રહો છે. ઘણી બધી વિશેષતા ધરાવતા કાવ્ય સંગ્રહ એક માણસનું નગર આપણા જાણીતા કવિશ્રી નિરંજન ભગત સાહેબની દીર્ઘ પ્રસ્તાવના સાથે 2003માં પ્રસિદ્ધ થયો હતો. અને હવે સાંભળીએ શ્રીકાંત શાહના
બોનસાઈ કાવ્યો. હું તો જસ્ટ વાંચ્યું છે પણ કાવ્ય. આ તો બોનસાઈ. શેરીના ભસતા કૂતરાઓ એક ચીથરું. શેરીના ભસતા કૂતરાઓ એક ચીથરું અજવાળાનું ખેંચી તાણી. શેરીના ભસતા કૂતરાઓ એક ચીથરું પડછાયાનું ખેંચી તાણી. પડછાયો થઈ પડછાયાની જેમ ભટકતા અહીં તહીનો સૂરજ સૂંઘે. પણ આ કંઈક મેં મહાજુદી રીતે અને એમ સટલ રીતે રસ્તો ઉઈગો માણસ ઉઈગો, રસ્તો ઉઈગો માણસ ઉઈગો, મકાન ઉઈગા, પહાડ પથ્થર ઝાડ પાન ને નદી સરોવર દરિયો ઉઈગો. રસ્તો ઉઈગો માણસ ઉઈગા, મકાન ઉઈગા, પહાડ પથ્થર ઝાડ પાન ને નદી સરોવર દરિયો ઉઈગા, દિવસ રાતનો સૂરજ ઉઈગો. ઉગી ચૂકેલો ઈશ્વર ઉઈગો. કેટ કેટલો ભરચક ભરચક ઉઈગો, કેટ કેટલું ભરચક ભરચક ઉઈગો, તેમ છતાં આ ઉગવું શું છે, તેમ છતાં આ ઉગવું શું છે, ઉગી ચૂકેલું ઉગવું શું છે, તેમ છતાં આ ઉગવું શું છે, ઉગી ચૂકેલું ઉગવું શું છે, ઉગમવાનું ઉગવાનું આથમવું શું છે, તેમ છતાં ઉગવું શું છે, ઉગી ચૂકેલું ઉગવું શું છે, ઉગવાનું આથમવું શું છે, આથમવાને ઉગવાની શરૂઆત અને ક્યાં અંત. શ્રીકાંત શાહના એકાધિક પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સરકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયેલા છે. આવું વિશિષ્ટ અને નિર્ભીક વ્યક્તિત્વ ધરાવતા શ્રીકાંતભાઈ આજે તો થોડાક કથળેલા સ્વાસ્થ્ય સાથે પણ પસંદગીના મિત્રોને નિયમિત મળે છે, સર્જનમાં પણ વ્યસ્ત રહે છે અને કુટુંબીજનો સાથે આનંદથી સમય પસાર કરે છે.